वचनामृत 5233 पत्रांक 218 मुंबई फागण 13 सोम 1947। सर्वात्मा हरि ने नमस्कार। सत सत छे, सरल छे, सुगम छे, तेनी प्राप्ति सर्वत्र होय छे। सत छे, काल थी तेने बाधा नथी, ते सर्वनो अधिष्ठान छे, वाणी थी अकत्य छे, तेनी प्राप्ति होय छे अने ते प्राप्तिनो उपाय छे। गमे ते संप्रदाय दर्शनना महात्माओनो लक्ष्य एक सतत छे, वाणी थी अकत्य होवाथी मूंगानी श्रेणी समझाव्यू छे, जेथी તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે। વાસ્તવિક રીતે ભેદ નથી, લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી, ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે, અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે। એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું તે દેખાય છે અને ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તારવાળા રૂપ લય પામ્યા જાય છે। મહાત્માના વિદ્યમાને વર્તું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ જ એમ નથી એમ સમજાય છે। બાળ જીવો તો તે સ્વરૂપને શાશ્વત રૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગજીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ સત તરફ વળે છે, ઘણું કરીને સર્વ મુમુક્ષો એમ જ માર્ગ પામ્યા છે। ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ્ય છે કે તે સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિ પામે એ ખરું કે ખરું શું। આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું અને મને શું કલ્યાણકારક એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ સત પામી સતરૂપ હોય છે। ત્યાં સુધી આપણે કાલે વાંચ્યું હતું, હવે આગળ કહે છે, જૈનની બાહ્ય શૈલી જોતાં તો અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ। આનો અર્થ એવો છે કે જૈનની અંતર શૈલી બીજી હોવી જોઈએ। કૃપાલજી શું કહે છે કે જૈનની બાહ્ય શૈલી બહારનું જે વર્તન છે હમણાં, કૃપાલ કે બીજા સ્વરૂપમાં શ્રાવકનું અને આ મુનિઓનું વર્તન જોઈને અમને આશ્ચર્ય ઉપજે છે કે શું ભગવાન તીર્થંકરે એમ કહ્યું હશે, એટલે અમને ભગવાન મહાવીર ઉપર શંકા જાય છે। આ શૈલી છે સમજાવવાની, સત બતાવવું છે, સૌભાગભાઈ છે એમને ડુંગરસિંહ ભાઈ ઉપર શ્રદ્ધા છે, એ વેદાંતી છે, એટલે વેદાંતની દ્રષ્ટિકોણથી પણ સત સમજાવવું છે। વેદાંતનું એમ માને છે કે આ જગતનું અધિષ્ઠાન છે, એટલે જગતનો કર્તા ઈશ્વર છે, પણ કૃપાલદેવ કહેવા માગે છે કે અધિષ્ઠાન તો એમણે જાણેલું પણ જગતનો કર્તા ઈશ્વર નથી, જગતનો કર્તા સ્વયં જ છે। એ કેવી રીતે સમજાવવા માગે એટલે એમ કહે છે કે જૈનની બાહ્ય શૈલી જોતા તો અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય, સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ। આનો અર્થ એવો છે
કે જેલની અંતર શૈલી બીજી જોઈએ. આ રીતે કોઈ આચાર્ય કે સાધુઓ વર્તે અને શ્રાવકો વર્તે એવું હોય નહીં. એટલે જૈન દર્શનની શૈલી કો અંદર કંઈ જુદી હોવી જોઈએ, જે આજે સાવ ઘસાઈ ગઈ છે. મોક્ષ માર્ગ બહુ લોભ થઈ ગયો. એટલે આનો અર્થ એવો છે કે જૈની અંતર શૈલી બીજી જોઈએ, કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવ્યું છે. એટલે આ જગતનો કોઈ આધાર છે જ નહીં, કોઈ આ જગતને બનાવનાર છે જ નહીં, એમ ભગવાન મહાવીરે કહ્યું છે. કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવ્યું છે અને તે વર્ણન અનેક પ્રાણીઓ વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. શું આ જગતને બનાવનાર કોઈ નથી તો એ કેમ બને? કોઈ પણ વસ્તુ બનાવ્યા વગર બને કેવી રીતે? એટલે કે આ ભગવાન મહાવીરે કેવી રીતે એમ કહ્યું? એટલે મોટા મોટા આચાર્યો વિચક્ષણ વિદ્વાનો તે પણ ભ્રાંતિ પામી ગયા છે. બીજા વેદાંતના આચાર્યો વગેરે એ તો જગતને ઈશ્વરને જ કરતા માને છે જગતનો. પણ જૈનના આચાર્યો પણ જે માત્ર ઉપલક્ષ ખાલી વેશ માત્ર પહેરવાથી બની ગયા હોય, જેને તત્વ જાણ્યું નહીં હોય ભગવાનનું, તો એમને પણ એ શંકા થાય કે બનાવ્યા વગર કેમ બને. એટલે અધિષ્ઠાન વગર આ જગતને ભગવાને વર્ણવ્યું તે વર્ણન અનેક પ્રાણીઓ વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. તથાપી તો પણ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ. ભલે બીજાને ભ્રાંતિનું કારણ થયું, પણ કૃપાલદેવ અમે અમારો અભિપ્રાય વિચારીએ છીએ, તમને કહીએ છીએ. તથાપી તો પણ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ તો એમ લાગે છે કે તીર્થંકર દેવ તો નાની આત્મા હોવા જોઈએ. એ તો જ્ઞાની પુરુષ હોવા જોઈએ, એ કંઈ એવી રીતે કંઈ કહે નહીં કે આ જગતનો કરતા કોઈ છે જ નહીં. તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ એમ અમને લાગે છે, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડ્યા છે. આ કાળ પરત્વે એટલે કાળ પ્રમાણે બધું ફરતું છે. એક આકારે કોઈ પણ દ્રવ્ય હોતું જ નથી, પરિણામનશીલ એવો દરેક દ્રવ્યનો સ્વભાવ જ છે. અને પરિણમે નહીં, દ્રવ્ય નહીં તો તે દ્રવ્ય જ ન કહેવાય. પછી જળ હોય કે ચેતન હોય, ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય હોય, આકાશ હોય કે કાળ દ્રવ્ય હોય, છ દ્રવ્યોનો બનેલો આખો લોક છે, વિશ્વ છે, એ પ્રતિ સમયે દરેક દ્રવ્ય રૂપાંતર પામ્યા કરે છે. તો એ ભગવાને કાળ પરત્વે જગતનું રૂપ વર્ણ્યું, જે સમયમાં જે કાળ હોય તે પ્રમાણે કહ્યું હોય, પણ લોકો તો સર્વકાળ એવું માની બેઠા છે. જેમ કે આજે આપણે પણ જે વિશ્વમાં છીએ, આપણને શ્રદ્ધા ન હોય તો સાયન્સ તો બીજી રીતે કહે છે, વાંદરામાંથી જે માણસ બન્યો ને એ, અથવા જેમાં લોક છે એમ જ લોક છે, એમ જ હતો એમ જ રહેવાનું, પહેલાં શું હતું પછી શું થશે. એ આપણને જો ભગવાન કેવળનાની તીર્થંકરો પ્રત્યે શ્રદ્ધા ન હોય તો આપણે આ જેમ લોક છે એમ જ રહેવાનું છે. અને અહીંયા સુધી છું, હજુ આપણને આપણા જીવન પ્રત્યે પણ એમ લાગે છે કે જાણે આપણે તો હવે એમ જ રહેવાના, જાણે કંઈ અનાદિકાલથી એવા જ છીએ અને હજુ જાણે મરવાના જ નથી, એવું આપણા હૃદયમાં દ્રઢ છે. ભલે આપણે ઉપલક્ષ કહી દઈએ કે બધા મરવાના, પણ અંદર બેસતું નથી, હજુ આપણે કંઈ રોગ થયો નથી. એટલે આપણે કોઈ હજુ 10-15 વર્ષ બાદ ના આવે, એવો 80 વર્ષનો 100 વર્ષનો થઈ જાય તો એને એમ જ રહ્યા કરે. પણ એકદમ આયુષ્ય પૂરું થશે ત્યારે શું એક રોગ ફૂટીને એકદમ મરી જાય તો શું થઈ ગયું એમ કંઈ ખબર ન પડે, એવી ભ્રાંતિ આપણને પણ હજુ એમ જ ચાલી આવે છે. એટલે ભગવાને તો કહ્યું છે બધું રૂપાંતર છે, તમારી આ સ્થિતિ ક્ષણિક માત્ર છે,
આયુષ પૂરતું જ છે, તમારી જવું છે એ પણ નિશ્ચિત નથી કેટલા સમયમાં, એટલે એનો ભરોસો કરો માં. આજનો દાડો મળ્યો તો એનો પરમ સદુપયોગ કરી લ્યો, કાલ આવશે કાલ કોણે દીઠી છે, એમ નિરંતર પુરુષાર્થ કરવાની જ વાત કરે છે. પણ હજુ આપણને જો લાગતું હોય કે કાલે મરી જવાના, તો કેટલો પુરુષાર્થ જાગૃત થાય. એક વ્યક્તિની વાત છે, મોક્ષ જ હતા એમ જ્યોતિષે કહ્યું, તમારું એક મહિના આયુષ્ય છે બસ, પછી તમે મરી જવાના, તમે આ દિવસે તમે મરી જવાના. એટલો બધો વિશ્વાસ આવી ગયો એ માણસ ઉપર, મહિના પછી તો મારે મરી જવું છે. એટલે એને તો શું કર્યું, બધા ધંધા બંધા બધા છોકરાને સોંપી દીધા, હવે મને કંઈ પૂછશો નહીં, કેમ કે હું તો મહિના પછી મરી જવાનો છું. અને સવારથી સાંજ સુધી આખો દાડો ભક્તિ સ્વાધ્યાય સ્મરણમાં જ રહ્યા. ખૂબ પુરુષાર્થ આદર્યો, કેમ કે મારે તો મહિના પછી જવાનું છે. અને જેવો મહિનો પૂરો થયો, બીજો દિવસ ઉગ્યો કે અરે હું તો મર્યો જ નથી, એટલે પછી પાછા જેવા હતાના તેવા થઈ ગયા. બધી દુકાનદારી ધંધા બધું કરવા માંડી પડ્યા, કેમ કે આ દેહ તો છૂટ્યો જ નથી, એટલે હવે આપણે કંઈ બાદ ના આવે, કેમ કે અણીનો ચૂક્યો 100 વર્ષ દીવે, એટલે આપણે ઘાત ગઈ, હવે કંઈ આપણે કંઈ બાદ નહીં આવે. એટલે આ જીવને અંદર ઉતરતો જ નથી, નહીં તો કેવો પુરુષાર્થ એને જાગૃત થાય. એમ અહીંયા કહે છે, કારણ કે અધિષ્ઠાન વગર જગતે વર્ણ્યું છે, અને તે વર્ણન પ્રાણીઓ વિચક્ષણ આચાર્યને પણ ભ્રાંતિનું કારણ થયું છે, તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ તેમ લાગે છે કે તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું વર્ણન કર્યું છે. જેવો કાળ, તે વર્તમાન કાળનું સ્વરૂપ એમને વર્ણવ્યું છે, તેથી એ કાળ આ સર્વકાળે મને જ નહીં, પ્રતિ સમય જે ફરે છે, આ પંચમકાલે પૂરું થવાનો, છઠ્ઠો આરો આવવાનો, પાછી છઠ્ઠો, પાંચમો, ચોથો, આવા અનંતા કાળચક્ર વ્યતીત થઈ ગયા. અનંતા 20 કોડાકોડી સાગરોપમનો એ કાળચક્ર કહેવાય. પહેલો, બીજો, ત્રીજો આરો, 3 કોડાકોડી, 2 કોડાકોડી, 1 કોડાકોડી, 4 કોડાકોડી, એમ બધા મળીને 10 કોડાકોડીનો એક સાગર, એક કાળચક્ર થાય. એટલે પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, પછી 6, 5, 4, 3, 2, 1, એ પાછો 10 કોડાકોડી સાગરોપમનો, એમ 20 કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર કહેવાય. એમ પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે, અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે, સર્વકાળ એમ જ રહેવાનું એમ આપણે માની બેઠા છીએ, જેથી ભ્રાંતિમાં પડ્યા છીએ. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. આ ઊંડા અવસર્પણી પંચમ કાળમાં જૈન દર્શન, જે ભગવાન મહાવીરે ઉપદેશ્યું, જે સ્યાદવાદ દર્શન છે, અનેકાંતવાદવાળું દર્શન છે, ધર્મ છે, એ અનેકાંતવાદને સમજવો અતિ દુર્લભ છે, કોઈક વિરલા પુરુષ જ હોઈ શકે એમ કહે છે. કેમ કે આ સ્યાદવાદ અપેક્ષાવાદને, કે જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, તે એ સ્યાદવાદ પૂર્વક જેમ છે તેમ સમજવું, તે કોઈ વિરલા જ સમજી શકે છે. કેમ કે આ દર્શન આખું સ્યાદવાદ છે, કોઈ અપેક્ષાએ છે ને કોઈ અપેક્ષાએ નથી. આત્મા કેવો, તો કે નિત્યાનિત્ય, નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. શું બોલો છો તમે, આમી છે ને આમી છે, એટલે કંઈ સમજાતું નથી. એટલે સ્યાદવાદ શૈલીને સમજવી તે સમુદ્ર ઓળંગવા બરાબર છે, એમ કૃપાલદેવ મોક્ષમાળામાં લખ્યું છે. એટલે આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની, એટલે યથાર્થ રીતે જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. એટલે કૃપાલદેવ કહે છે કે 20 લાખ જૈનની વસ્તી,
એમાં 2000 જૈનો પણ નવ તત્વના સંપૂર્ણ તત્વને યથાર્થ જાણતા હશે માંડ 2000 નવ તત્વને. કેટલાકને આજે પૂછીએ તો શું કે તમે મનુષ્યમાં કેટલી વાર આવ્યા, તો કે આ હમણાં પહેલી વાર. જૈન ભુલાભાઈ કહેતા તો હું કેટલાને પૂછ્યું તમે મનુષ્યમાં કેટલી વાર આવ્યા, તો કે આ પહેલી વાર. આ જૈનોની આવી સ્થિતિ છે, એમને એ ખબર નથી કે મનીષભાવ આપણે અનંતી વાર આવા દુર્લભ હોવા છતાં મળ્યા છે એનું પણ ભાન નથી. અને એમાંય ખરા આરાધક તો આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા પણ માંડ હશે, એટલે કે બહુ જૂજ આરાધક આ પંચમ કાળમાં છે. એ બી ભયંકર આ કાળની સ્થિતિ થઈ ગઈ. હિન પુણ્યજીવોએ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે, હિન પુણ્યજીવો જન્મ્યા છે અહીંયા. એટલે કૃપાલ દે કે અમને તો કોની સાથે વાત કરવી એવો એક પુરુષ નથી મળતો એમ. સૌભાગ્યભાઈ મળ્યા એટલે કેટલી જાણે હૃદયરૂપ શોભા, હૃદય ઠાળવવાની જાણે એમને એક જગ્યા મળી, બાકી કોઈ એમને દેખાતું નથી. એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, કેમ કે નાની પુરુષનો ભાવ છે. નાનીની પ્રત્યક્ષતા હોય તો લીલા લહેર હોય, ઘણું બધું હોય, પણ એ જ કૃપાલ કે અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500 ગાઉ નાનીને શોધવા જશો તો એ નહીં મળે. કૃપાલ પોતે કહે છે, પ્રભુશ્રીને કહ્યું, મોતીભાઈને કહ્યું ઉત્તર સન્નામાં 100 વર્ષ પહેલાં. આજે સ્થિતિ આપણને સ્પષ્ટ જણાય છે. નાની કોને નથી જોઈતા, આપણે જોઈએ છીએ. પ્રત્યક્ષ હોય તો બલિયારી છે, એની નાની આપણા માથા ઉપર છે, પણ લાવીએ ક્યાંથી? અને હોય તો ઓળખવાની શક્તિ પણ આપણામાં ક્યાં છે? મુમુક્ષુના નેત્રોમાં આત્માને ઓળખી લે, પણ મુમુક્ષુતા જ ક્યાં છે? મુમુક્ષુતાની ઘણી મોટી વ્યાખ્યા છે, છતાં આપણે બધે કહેવાઈએ બધા મુમુક્ષુ છે. સારું છે કે મુમુક્ષુતા આપણામાં આવે, પણ મુમુક્ષુ એટલે મોંથી મૂંઝાય, મોંથી અને મૂંઝવણ થાય. મોંના નિમિત્તોમાં સ્ત્રી પુત્રાદિ ધનાદિ આ બધા મોંના નિમિત્તો છે, એ જોઈને એને આમ મૂંઝવણ થાય કે એમાં મને મોં થશે, થઈ જશે તો, આસક્તિ થશે તો, જ્યારે આપણને તો આનંદ થાય. તો પછી સાવ વિપરીત વર્તન આપણા અંતરમાં છે, તો મુમુક્ષુતા ક્યાં રહી? એટલે મુમુક્ષુતા નથી એ જ મોટા મોટો દોષ છે. કૃપાલદેવે કહ્યું, હજુ પરમ મોક્ષ તો જુદી વાત છે, ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તે. એટલે એવી કાળમાં, એટલે આ કાળમાં જૈનમાં, આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. કારણ કે ખરાબે ચઢેલું વહાણ અને તે પણ જૂનું એ ભયંકર છે. તેમજ જૈનની કથની ઘસાઈ જઈ અધિષ્ઠાન વિશેની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. કૃપાલજી શું કે, શા માટે કે જૈન માર્ગને જાણવાની આકાંક્ષાળો જીવ મળવો દુર્લભ? તો કે આ કાળમાં જેમ કે ખરાબે ચઢેલું વહાણ, વહાણ એટલે સ્ટીમર, જહાજ, એ વમલમાં આવી ગઈ. સમુદ્રમાં કોઈ ઠેકાણે ટેકરા હોય પહાડના, એટલે એનાથી જો અથડાય તો તૂટીને ભાંગી જાય, કાં ભમરીઓ હોય. એટલે આવા ખરાબે ચઢેલું વહાણ એ પાછું જૂનું, તેને તે ટકરાય, શું થાય? ભાંગી જાય. તેમ આ દ્રષ્ટાંત આપીને કે છે, ખરાબે ચડાયેલું વહાણ અને તે પણ જૂનું એ ભયંકર છે. તેમ તેવી રીતે જૈનની કથની ઘસાઈ ગઈ. એટલે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે, તે તો વાત ભૂલાઈ ગઈ. અને હવે બધા મતભેદ અને આત્મા સાવ ભૂલાઈ ગયો છે જાણે. એટલે સાવ ખરાબે ચડેલું વાળને જૂનું, એટલે કેટલાય વખતની જ્ઞાનીનો જોગ નથી,
એટલે લોકો જાણતા જ નથી કે વાસ્તવિક મોક્ષનું સ્વરૂપ શું છે. તેમજ જૈનની કથની ઘસાઈ ગઈ. મોક્ષ માર્ગ બહુ લોપ, જે ભગવાન મહાવીરે કહ્યો તે મૂળ માર્ગ, તેથી અધિષ્ઠાન વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચડ્યું છે. ખરેખર આ જગતનું અધિષ્ઠાન કોણ છે? બધા ભ્રાંતિમાં પડી ગયા છે. બીજા લોકો તો પડ્યા, જૈનના લોકો પણ જે તત્વને નથી જાણતા એને પણ ભ્રાંતિ થઈ ગઈ છે કે આ વિશ્વ કોણે બનાવ્યું હશે, બનાવ્યા વગર કેમ બને. આ એક સાધારણ વાત બધાને બેસી જાય, કોઈ પણ વસ્તુ બનાવ્યા વગર બને નહીં તો આ વિશ્વ કેવી રીતે બની ગયું? તો કે એનો બનાવનાર છે, એ વેદાંતમાં કહે છે ઈશ્વર છે, તે વાત તરત બેસી જાય કે હા ઈશ્વરે કોઈ એવા સર્વશક્તિમાન છે તેને આ બનાવ્યું હશે, નહીં તો કેવી રીતે બને. કૃપાલદેવે પોતે પણ પિતા વૈષ્ણવ હતા, માતા જૈન હતી, એટલે વૈષ્ણવના ગ્રંથો પણ બધું જોઈ લીધું છે અને પછી એ નિર્ણય પર આવ્યા છે કે ઈશ્વર જો આ જગતનો બનાવનાર હોય તો સૌથી પહેલાં તો આટલું મોટું વિશ્વ 14 રાજલોક જેમાં કરોડો પ્રાણીઓ છે, પુદ્ગલો અનંત અનંત છે, સ્થૂળ છે, સૂક્ષ્મ છે, આ બધું મટીરિયલ, આ બધી વસ્તુઓ, કાચો માલ જેને કહીએ, આ વિશ્વ બનાવે ત્યારે એક વસ્તુ બનાવી હોય તો એનો કાચો માલ તો જોઈએ. તો આ બધો ક્યાં પડ્યો હતો? વિશ્વ તો હતું જ નહીં, કોઈ દુનિયા જ નહોતી, તો આટલો બધો આ માલ પડ્યો ક્યાં હતો આટલો બધો? તોય કોઈ એનો જવાબ નથી કે આટલું બધું ક્યાં હોય, આ મટીરિયલ ઈશ્વર લાવ્યા ક્યાંથી. કૃપાલે આવા તર્ક મૂકે જે વાસ્તવિક વાત છે, અને માનો એને બનાવ્યું તો એને આ સુખ દુઃખ મૂકવાની શી જરૂર હતી? કોઈને તો બિચારાને માંડ પેટ ભરાય એવો બનાવી દીધો અને કોઈને સાત પેઢી સુધી ખૂટે નહીં એટલું આપી દીધું. આ ઈશ્વરના કામ છે? ઈશ્વર તો દયાળુ છે, એ તો બનાવે તો બધાને એક સરખા જ કરે. અને આટલા બધા મોઢા કરોડોના જુદા કરવા કેટલો શ્રમ પડે એને, એના કરતાં એક જ ડાઈ રાખે, એક ડાઈ બૈરાની ને એક પુરુષોની પાડ્યા કરે બસ, તો બધા પડ્યા કરે. આ બધું શું એટલું બધું એને આકાર દોરવાના, આ બધાને જુદા જુદા બનાવવાના, કરોડોના મોઢા જુદા, આ ઈશ્વરને આવો શ્રમ લેવાની શી જરૂર હતી? અને તેમાંય વળી પાપ અને પુણ્ય, અને પાપવાળાને પાછા નરકમાં મોકલો, પુણ્યવાળાને સ્વર્ગમાં મોકલો, આવી બધી ઉપાધિ, આવી ભ્રાંતિમાં લોકોને શા માટે પાડ્યા? અને આપણે એના દીકરા છીએ, એ પણ આ બાપ થાય, પિતાએ બનાવ્યા ઈશ્વરે, તો આપણે કંઈ ખોટું કામ કરતા હોઈએ તો ઈશ્વરે આવીને ચેતાવવું જોઈએ. બેટો કંઈ કરે તો બાપ એને કહે કે બેટા આવું ન કરાય, પછી તને બહુ તકલીફ ઊભી થશે, તો આપણે ઈશ્વરે આવીને કહેવું જોઈએ તું આવો પાપ ન કર, પછી તને નરકમાં મોકલવો પડશે અમારે. તો કોઈ આવીને કહેતું નથી, તો શું ઈશ્વરને આપણી ડર લાગે છે? બાપને દીકરાથી ડર લાગે કે દીકરા આગળ કેમ જવાય? તો કેમ ઈશ્વર કંઈ દેખાવ દેતો નથી? આવો સર્વશક્તિમાન ઈશ્વર છે, અને એ તો કે કંઈ આપણને જણાય નહીં વેદાંતમાં શું, કે એ તો ઈશ્વરની બધી માયા છે, એ આપણને ખબર નહીં પડે. કેમ? બેટાની, બાપની માયા બેટાને ખબર ન પડે? દીકરો તો એનો જ છે. એમ અનેક રીતે વિચારીએ તો ઈશ્વર સિદ્ધ થતો જ નથી. એટલે આ જગતનો કરતા ઈશ્વર છે જ નહીં, પણ આ વાત કૃપાળુદેવને એક વેદાંતિને સમજાવી છે, એટલે એની વાત સાવ ઉડાડી દે તો એને બેસે નહીં મગજમાં કે તમે તો શું ઈશ્વરે કરતા નથી એમ માની લીધું. તો એ તમે કે વિચારો આ બધાથી, અમે ભગવાન તીર્થંકરોને એવી રીતે વિચાર્યું તો એમાં એમને કે પહેલાં બરાબર નહીં સમજાયું, પછી ઊંડાણમાં જતાં કે તીર્થંકર તો એક મહાન વ્યક્તિ છે, એટલે કે કેવળ નાની છે, શું એમને નહીં જણાયું હશે? એ બી આગળ કહે છે
એટલે ખરાબે ચડી ગયું વહાણ, અનાદિકાલથી મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ છે, વાસ્તવિક તત્વ જ ભૂલાઈ ગયું છે, આત્મા સંબંધીનો વિચાર જ ગૌણ થઈ ગયો. એટલે ખરાબે ચડેલું વહાણ અને તે પણ જૂનું એ ભયંકર છે. તેમજ જૈનની કથની ઘસાઈ ગઈ, અધિષ્ઠાન વિશેની ભ્રાંતિરૂપ ભ્રાંતિ થઈ ગઈ, અધિષ્ઠાન આ જગતનું કોણ છે તે ખરાબે વહાણ ચડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં, સુખરૂપ નહીં થાય. કેમ કે બધી વિપરીત માન્યતા જ ઈશ્વર કરે છે અથવા ઈશ્વર પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહીં પ્રેરણા, જો વિચારી ધર્મ, એટલે કે કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ, એ તો પરમાત્મા છે. એ આ બધી લપમાં એ શું કામ પડે, તમારા બધા કરોડો જીવોના પાપ પુણ્યના હિસાબ રાખવા. આપણે એક દુકાનના હિસાબ રાખવા હોય તો બહુ મોટી દુકાન તો બે ચાર મહેતા જ રાખવા પડે, કે ભાઈ તમે આ કામ કરો, તમે આ કામ કરો. ઈશ્વરને તો આવા કરોડો અસંખ્યાત જીવોના બધાના પુણ્ય પાપના ખાતા રાખવા, પછી ખતામણી કરવીને આમાં એને ક્યાં શું કરવું ને ક્યાં ક્યાં મોકલવો ને, આ તો કેટલો મોટો એને ધંધો થઈ પડે, એના જેવો તો કોઈ દુઃખી જ ન હોય. આપણે એક ઘર સંભાળવાથી થાકી જઈએ છીએ, બે ત્રણ છોકરા હોય તો એને ત્રાસ ત્રાસ થઈ જાય, આટલા કરોડોની સંભાળ, એ તો મહાન દુઃખી હોય. એના કરતો તો આપણું એક ઘર સંભાળવું શું ખોટું, જો ત્યાં જઈને આવું જ કામ કરવું હોય ઈશ્વર બનીને, એના કરતો તો આ સારું. અર્થાત ઈશ્વર તો શુદ્ધ સ્વભાવમાં રમે છે, અનંત સુખમાં એને આ ઉપાધિ હોય નહીં, એ તો પરમ નિરુપાધિમાં જીવન છે, એ તો સ્વભાવમાં અનંત સુખમાં બિરાજમાન છે. એટલે જે વેદાંતની કથની છે એ જીવોને બાળ જીવોને ઉતરી જાય. હા, કે વાત સાચી છે કે બનાવ્યા વગર બને, પણ કૃપાલય કહે છે એટલે જ આ જૈનની વાસ્તુક જે શૈલી છે, એક ભેદે જે નિયમ જ આ જગતનો પ્રવર્તક છે, એ વાત એને ગળે ઉતરવી બહુ દુર્લભ થઈ પડી છે. એટલે અધિષ્ઠાન વિશેની ભ્રાંતિરૂપ ખરાબે વાણ ચડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. હવે આગળ કહે છે, તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ? અમને વારંવાર વિચાર આવે, એમને સમજાવવા છે, એ તો બધું જાણે છે, પણ સામાજીમાં એ ભાવ કેમ ઉતારવો? એટલે કે છે કે તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર, એટલે કે આધાર વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ? શું તેને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય? શું ભગવાન મહાવીરને ખબર નહીં પડી હોય કે આ જગતનો કોણ આધાર હશે, કોણે બનાવ્યું હશે? અથવા અધિષ્ઠાન જ નહીં હોય, અથવા એનું અધિષ્ઠાન હશે જ નહીં કોઈ આધાર એવું હશે, અથવા કોઈ ઉદ્દેશ્ય છુપાવ્યું હશે, કોઈ કારણસર આ વાતને ગૌણ રાખી છે, અંદર છુપાવી હશે, અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયથી અધિષ્ઠાન વિશેનું કથન લય પામ્યું હશે. આ ચોથું કારણ છે. કેમ કે કથન ભેદે પરંપરાએ એ વાત ભૂસાતી ગઈ, તેથી નહીં સમજાયાથી અધિષ્ઠાન વિશેનું કથન લય પામ્યું હશે. લય પામી ગયું, ખરેખર આ અધિષ્ઠાન જેના દ્વારા જગત બન્યું છે એ વાત અસલમાં શું છે, લય પામી ગઈ, વિલીન થઈ ગઈ. આ વિચાર થયા કરે છે. જો કે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, કંઈ સામાન્ય માણસ નથી, એ તો તીર્થંકર, તીર્થને કરવાવાળા, ચતુર્વિધ સંઘને સ્થાપવાવાળા, કેવળ જ્ઞાન તો જેને પ્રગટ હતું. જો કે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ પર અમારી પરમ ભક્તિ છે.
ભગવાન એ જેવા તેવા નથી, એના તો અનંત ગુણો છે, તેને અમે નમસ્કાર કરીએ છીએ, એના અપૂર્વ જે આપણા કોઈ અજ્ઞાનીમાં મળે નહીં એવા અપૂર્વ ગુણો પર અમારી પરમ ભક્તિ છે, પરમ ભક્તિ છે. અને તેથી અમે ધારીએ છીએ કે અધિષ્ઠાન તો તેમને જાણે લઉં. આ કહ્યું ઠેઠ કહીને બધી વ્યાખ્યા તીર્થંકરને અમે એમ માનીએ તેમ માનીએ અમને શંકા જાય, પણ પાછું અમને વિચારતા તો એમ લાગે છે કે એ તો મોટા પુરુષ છે, એને અમે નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણો પર અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ, અમે એમ માનીએ છીએ કે અધિષ્ઠાન તો તેમને જાણે લઉં. આ જગતનું કોણ અધિષ્ઠાન છે એ તો તેમને જાણે લઉં જ, એટલે કે પોતાના જગતનો રચનાર કોણ છે એ હવે સ્પષ્ટ કરશે. અહીંયા અધિષ્ઠાન તો તેમને જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું. તીર્થંકર ભગવાન તો જાણ્યું જ છે, પણ આ જગતવાસી જીવોએ આવા દુષ્મ કાળમાં જ્ઞાની પુરુષનો યોગ નહીં હોવાથી જે સમજાતું નથી સત્પુરુષના યોગ વિના, તેમ એ વાત લય થઈ ગઈ, નાશ પામી ગઈ. મૂળ વાત શું છે તે દબાઈ ગઈ. તે શું છે તો કે અધિષ્ઠાન તો છે જ, એ પણ આગળ કહે છે, જગતનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ, નહીં તો આ વિશ્વ કેમ ચાલે. કોઈ ને કોઈ તો એનો આધાર હોવો જોઈએ, જગતનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ એમ ઘણા ખરા મહાત્માનું કથન છે. એમ ઘણા ખરા મહાત્માનું કથન છે કે આ જગતનો કોઈ ને કોઈ તો આધાર હોવો જોઈએ. અને અમે પણ એમ જ કહીએ છીએ કે અધિષ્ઠાન છે. વેદાંતિને કેમ લાગે કે ઓ એ પણ માને છે કે આ જગતનો અધિષ્ઠાન તો છે જ, અને તે કોણ છે, તે અધિષ્ઠાન તે હરિ ભગવાન છે. એને શું લાગે વેદાંતિને, ઓ આપણી જ માન્યતા છે, આ જગતનો અધિષ્ઠાન આધાર કોણ, હરિ ભગવાન, એટલે કે ભગવાને જ આ તો બનાવ્યું, બરાબર છે. કે પણ જેને ફરી ફરી હૃદય દેશમાં જોઈએ છે એનું અધિષ્ઠાન કોણ, હરિ. હરિ એટલે શુદ્ધ આત્મા, પોતાનો જ આત્મા, એ નિશ્ચય ને એ પરમાત્મા છે, શુદ્ધ આત્મા છે. એટલે આ જગતમાંનો કરનાર પોતાનો જ આત્મા, જે આજે નિશ્ચય ને મૂળ સ્વરૂપે શુદ્ધ છે, પણ રાગ દ્વેષાદી ભાવોથી મલિન થયેલો છે, અને તેણે જ આ જગત રચ્યું છે પોતાના ભાવોથી. અને જે એવા શુદ્ધ આત્માને કૃપાલ કે અમે અમારા હૃદય દેશમાં જોઈએ છે, એ શુદ્ધ આત્માને અમે અહીંયા અનુભવીએ છીએ. અર્થાત અધિષ્ઠાન તો છે પણ તે પોતાનો આત્મા જ છે, અને તે પોતે જ છે, કોઈ આ જગતનો રચનાર નથી. એટલે પોતાના જગતનો રચનાર એવો આત્મા તે તો ભગવાન મહાવીરે જાણેલો કે આ જગત કોણ રચે છે પોતાનું, દરેક જીવનું ત્યાં આ આત્મા જ રચે, એ તો ભગવાન મહાવીરે જાણેલો જ, કેમ કે એ તો શુદ્ધ આત્મા થયો છે, એનાથી એના જ્ઞાનથી બહાર શું છે. એટલે હવે આપણે એમ સમજવું કે એમને કહેવાનો આશય કે હરિ ભગવાન એવો પોતાનો આત્મા જ આ જગતનો રચનાર છે, પણ લોકોએ પરંપરાથી આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ માર્ગને ભૂલી ગયા છે, અને પોતાનો આત્મા જ આ જગતનું અધિષ્ઠાન છે, પોતાનો આત્મા જ આ જગતનું અધિષ્ઠાન છે, આધાર છે. એક આત્માને કાઢી નાખો, છ દ્રવ્યનું આખું બનેલું વિશ્વ છે, આત્મા નામના તત્વને બાદ કરી દો, પછી જુઓ આ જગતને શું રે. તમે ચેતન તત્વને જ કાઢી નાખો તો બધું જડ જ છે. એ કોણ કે આ પૂતગલ છે ને આ માટી છે કે આ ઘર છે, કોણ કે.
પાંચેય દ્રવ્યો જળ છે, એટલે આ બધા છે દ્રવ્યોમાં એક દ્રવ્ય ચેતન દ્રવ્ય તો આત્મા જ છે, અને જે સ્વપર પ્રકાશક છે, પોતાને પણ જણાવે આત્મા અને જગતમાં રહેલી સર્વ વસ્તુઓને જણાવનાર પણ આત્મા જ છે. આત્મા કાઢી નાખો તો શું રે, કાંઈ જ નથી આ જગત, ભીતવત પથરાવત માટીવત કાંઈ નહીં. એટલે આ જે મૂળ આધાર છે આ જગતનો તે આત્મા જ છે, પણ તે લોકો ભૂલી ગયા છે. પોતાના જગતનો રચનાર પોતે જ છે અને એ જગતને પાળનાર પણ પોતે જ છે. પોતે જ પાછા રવાર નવા નવા રાગદ્વેષ કષાય ભાવો કરી ક્રોધ માનમાં લોભાદી કે પાંચ એના વિષયોમાં પ્રવર્તી ને પોતાનું જગત પાછું રચે છે. નવું જૂના ભોગવે નવા બાંધે, એટલે પોતાના જગતનો રચનાર પોતે જ, અને એટલે કે સંસારને પાળનાર પણ પોતે જ, અને પોતાના સંસારનો નાશ કરનાર પણ પોતે જ. તે કે ઈશ્વર ન કરે કે ભાઈ આપણે ભગવાન મળી ગયા એટલે આપણો સંસાર હવે નાશ થઈ જવાનો, તો કે ભગવાન કંઈ નહીં કરે. ભગવાન તો આપણે માર્ગ બતાવે તે પ્રમાણે આપણે જ કરવું પડશે. પછી ભલે ઋષભદેવ હોય કે મહાવીર ભગવાન હોય કે પાર્થનાથ હોય કે કૃપાળદેવ હોય, એ બધા તો આપણે માર્ગ બતાવે કે ભાઈ આ મોક્ષનો માર્ગ છે, આ સંસારનો માર્ગ છે, તમને જે ઠીક લાગે કરો, આ પ્રમાણે કરશો દુઃખી થશો, આ પ્રમાણે સુખી થશો, એ જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ બતાવે છે. આપણે જે પ્રમાણે વર્તન કરીશું તેવું થશે. એટલે છૂટું હશે તો પરમાત્મા પણ બાંધી શકે નહીં. આપણે જન્મથી રાગ દ્વેષ છોડી જ નાખો મૂકવા હશે તો આપણે કોઈ નહીં બાંધી શકે, અને બંધાવાના કામીને પરમાત્મા પણ છોડી શકે નહીં. ગમે એટલું ભગવાન મહાવીર આવે કે કૃપાલય હાજર હોય, ઘણું બધું કહે, પણ હું નહીં માનું, હું તમારું કહેલું કરવાનો નથી, તો શું કરવાનું ભગવાન? આ તો અંતરનો વિષય. દરેક જીવ સ્વાધીન છે, સ્વતંત્ર છે, એને કે મારી કૂટીને એનામાં આવા ભાવો મૂકી શકાય નહીં. એટલે દરેક જીવ જે ધારે તો પોતાના સંસારનો નાશ કરી જ શકે, અને નહીં ધારે તો કોઈ કાળે નાશ નહીં. આવો ક્ષણ ક્ષણ જતાં અનંત કાળ વહી ગયો, અનંતા જન્મ મરણ થયા, અને હજુ પણ નહીં સમજે સ્વરૂપને તો હજુ અનંત કાળ દુઃખ ઊભું જ છે. જે સ્વરૂપ પોતાનું જે આત્મ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, પોતાનું જ્ઞાન પોતાને નહીં થયું, એટલે સર્વ દુઃખને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ જો નહીં કરે તો હજુ અનંત કાળ સુધી દુઃખ જ ભોગવવાના છે, આ સુનિશ્ચિત છે. કૃપાલ કે એમાં કોઈ બે મત નથી. જ્યાં સુધી જીવ રાગદ્વેષનો અને એનાથી પહેલાં મિથ્યાત્વનો અજ્ઞાનનો વિપરીત માન્યતાનો દેહમાં આત્મબુદ્ધિનો નાશ નહીં કરે અને આત્મામાં આત્મબુદ્ધિ નહીં કરે તો આ સંસારનો કોઈ કાળે નાશ નહીં થાય. એમ આ જગતનું અધિષ્ઠાન કોઈ ભગવાન નથી, પણ પોતે જ છે, અને પોતે નિશ્ચય ને ભગવાન જ છે. પોતે કોણ છે? પરમાત્મા છે. પણ આજે વિભામાં રાગદ્વેષમાં પ્રવર્તી પોતાનું જગત પોતે રચે છે, અને જ્યારે એને વાત સદગુરુથી સમજાઈ જશે કે આ બંધના કારણો આ છે, રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ, એને સમજાઈ જશે કે હું રાગદ્વેષ અને અજ્ઞાન એટલે મિથ્યાત્વ એનાથી હું બંધાયેલો છું, આમ સમજી અને એ મિથ્યાત્વને કાઢી નાખશે અને જેમ છે તેમ શ્રદ્ધાન કરી લેશે આત્મામાં આત્મબુદ્ધિ પરમા પરબુદ્ધિ, તો એ છૂટી જશે. અને જો જ્ઞાન થઈ ગયું તો પછી તો આગળ મોક્ષ નજીક છે, પછી બહુ દૂર નથી. પણ આ પ્રથમ અવસ્થાએ તો એ કાળકૂટ વિષની પેટે મૂંઝવે છે સંયમ. એટલે શરૂઆતની ભૂમિકા જો એ દ્રઢતાથી આરાધી લે તો માર્ગ સુલભ છે. પછી આ પ્રમાણે હજુ આગળ જણાવે છે દ્રષ્ટાંતોથી. જનક વિદેય
શ્રી કૃષ્ણ મહાત્માના દૃષ્ટાંતથી એમાં આગળ વાત કરે છે જે આપણે આવતીકાલે